નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ડ્રાય કચોરી, જે ખૂબ જ મસાલેદાર, સ્પાઇસી અને ચટપટી બને છે, જેને એર ટાઇટ કન્ટેનરમાં ભરીને 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. તો ચાલો બનાવીએ કચોરી. આ છે કચોરી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ. કચોરી બનાવવા માટે સૌપ્રથમ આપણે લોટ બાંધી લઈએ. લોટ બાંધવા માટે એક વાસણમાં 150 ml જેટલું ઉફાળું પાણી લીધું છે, તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ અને 1 ચપટી કુકિંગ સોડા ઉમેરીશું, જેથી આપણી કચોરીનું ઉપર લેયર ક્રિસ્પી અને પોલું બને. હવે એક મોટા વાસણમાં આપણે ચાળેલો મેંદાનો લોટ લઈશું, તેમાં થોડું ઉફાળું પાણી નાખીને મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરીશું. લોટને સરસ સ્મૂથ બનાવવા ફરી 1/2 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી મસળીને સ્મૂથ બનાવી લઈએ. હવે આ લોટને ઢાંકીને 15-20 મિનિટ રાખી દઈએ, જેથી લોટ સરસ સેટ થઈ જાય. આ લોટ સેટ થાય ત્યાં સુધી આપણે સ્ટફિંગ માટેનો ડ્રાય મસાલો તૈયાર કરી લઈએ. મસાલો બનાવવા માટે આપણે ફાફડીને ક્રશ કરી લઈએ. ફાફડીના ઓપ્શનમાં ગાંઠિયા પણ યુઝ કરી શકાય. સેમ જારમાં જ સિંગદાણા, તજ, મરી, લવિંગ નાખી ક્રશ કરી લઈએ. અરે વાતો વાતોમાં હું સાથે જ વરિયાળી લેવાનું ભૂલી ગઈ. હવે આપણે વરિયાળી નાખી ફરી ક્રશ કરી લઈએ. આપણે આ રીતે સેજ કણીદાર ક્રશ કરવાનું છે. હવે તેમાં ખાંડ પાવડર, ધાણા જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો અને નમક ઉમેરીએ. સાથે જ તૂટી ફ્રૂટીને પણ બારીક કાપીને ઉમેરીએ. મિત્રો, ડ્રાય કચોરીમાં આ રીતે તૂટી ફ્રૂટી ઉમેરવાથી ખૂબ જ સરસ લાગે છે. હવે આ બધું મિક્સ કરી લઈએ અને 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખીને ફરી હાથેથી મસાલો મિક્સ કરી લઈએ. મસાલામાંથી બોલ્સ બનાવી શકાય તેટલું ઓઇલ ઉમેરવાનું છે. થોડો મસાલો લઈ આ રીતે મુઠ્ઠીમાં પ્રેસ કરી ગોળ નાનકડા બોલ્સ બનાવી લઈએ. આ સાઈડ આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે. લોટમાંથી નાનકડા લુવા લઈ પૂરીઓ વણી લઈએ. પૂરી થોડી થીક રાખીશું. કચોરી પેક કરીને બંને હાથથી સેટ કરી લઈએ. કચોરી વાળતી વખતે વ્યવસ્થિત પ્રેસ કરીને પેક કરીશું, જેથી તળતી વખતે તૂટી ના જાય. આ રીતે બાકીની બધી જ કચોરીઓ બનાવી લઈશું. હવે આપણે કચોરીઓ તળી લઈશું. તળવા માટે એક પેનમાં મીડિયમ તેલ ગરમ કરીશું, તેમાં ધીમેથી કચોરીઓ મૂકી દઈએ અને સ્ટવની ફ્લેમ સ્લો રાખીને કચોરી તળીએ, જેથી કચોરીનો ઉપર લેયર સરસ ક્રિસ્પી બને. આ લેયર પર ડાર્ક કલર આવે ત્યાં સુધી ધીમી ફ્લેમ રાખીને તળીશું. આ રીતે આપણે બાકીની બધી જ કચોરીઓ તળી લઈશું. તો મિત્રો, તૈયાર છે મસ્ત મજેદાર ક્રિસ્પી અને સ્પાઇસી કચોરી, જેને મનપસંદ ચટણી સાથે એન્જોય કરો.
મારી આ રેસીપી પસંદ પડે તો લાઈક કરજો અને આપના ગ્રુપ્સમાં શેર કરજો. ન્યૂ અપડેટ્સ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરી લેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.